નમસ્કાર, સમાચારો સાથે હું છું અનવી. વાત કરીશું મહત્વના સમાચાર વિશે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર રોક લગાવી છે. ઇલેક્ટોરલ બોન્ડ ગેરબંધારણીય હોવાનું કહેવામાં આવ્યું છે. ચૂંટણી પંચ એસબીઆઈ પાસેથી જાણકારી મેળવે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ સાથે 6 માર્ચ સુધી ચૂંટણી બોન્ડની જાણકારી આપે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. બોન્ડ કેસ નહીં તો પરત લો તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. તો કોર્ટે કહ્યું છે કે બોન્ડની ગુપ્તતા જાળવી રાખવી એ ગેરબંધારણીય છે. આ સ્કીમ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે અને 6 માર્ચ સુધીમાં પાર્ટીઓ હિસાબ આપે તેવું કડક શબ્દોમાં કહ્યું. 2019ની અત્યાર સુધીની જાણકારી ચૂંટણી પંચ લે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મતદારોને પૈસાનો સ્ત્રોત જાણવાનો અધિકાર છે. પાર્ટીને ક્યાંથી પૈસા મળે છે તે સ્ત્રોત જાણવાનો મતદાતાઓને અધિકાર હોવાનું કહ્યું. એસબીઆઈ 3 અઠવાડિયામાં ચૂંટણી પંચને આ અંગેની જાણકારી આપે તેવો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. અને ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી એટલે કે ઇલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય સુપ્રીમ કોર્ટ દ્વારા ઠેરવવામાં આવ્યું છે. સુપ્રીમે કહ્યું ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ સુપ્રીમ કોર્ટ દ્વારા લગાવવામાં આવ્યો છે. 5 જજોની બેન્ચે સર્વસંમતિથી ચુકાદો સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું છે કે પોલિટિકલ પ્રક્રિયામાં રાજકીય દળો એક મહત્વપૂર્ણ એકમ હોય છે. રાજકીય ભંડોળની માહિતી તેવી પ્રક્રિયા છે જેના દ્વારા મતદારને પોતાનો મત આપવા માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી પડતી હોય છે અને મતદારોને ચૂંટણી ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે જેનાથી મતદાન માટે યોગ્ય પસંદગી કરવામાં આવે છે. તો મહત્વપૂર્ણ ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમની માન્યતાને પડકારતી અરજી પર આ ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની 5 જજોની બેન્ચે 3 દિવસની સુનાવણી કરી અને તે બાદ આ નિર્ણય સંભળાવ્યો હતો. સુનાવણીમાં કોર્ટે પક્ષકારોને મળેલા ફંડિંગના ડેટાને જાળવી ન રાખવા બદલ ચૂંટણી પંચ સામે પણ નારાજગી વ્યક્ત કરી અને કડક શબ્દોમાં ચૂંટણી પંચને પણ કહ્યું છે કે એસબીઆઈ પાસેથી જાણકારી મેળવે કે કઈ પાર્ટી ક્યાંથી ફંડ મેળવી રહી છે તે જાણવાનો મતદાતાને પણ અધિકાર છે, કારણ કે મતદાતા છે તે પાર્ટીઓના ઉમેદવારોને મત આપતી હોય છે. 6 માર્ચ સુધી ચૂંટણી બોન્ડ પર જે આ સુનાવણી હાથ ધરાઈ હતી એમાં કહ્યું છે કે બોન્ડ કેસ નહીં તો પરત લો. તો સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે સરકારને પૂછ્યું છે કે ચૂંટણી બોન્ડની શું જરૂર છે તેવા સવાલ પણ કરવામાં આવ્યા. સરકારને તો ખબર જ છે કે તેમને કોણ દાન આપી રહ્યું છે. ઇલેક્ટોરલ બોન્ડ મળતાની સાથે પાર્ટીને ખબર પડે છે કે કોણે કેટલું દાન આપ્યું છે, પરંતુ કોણે કેટલું દાન આપ્યું, કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું છે તે જાણવાનો અધિકાર મતદાતાનો પણ છે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. તો આ અંગે સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સરકારે જાણવા નથી માંગતી કે કોણે કેટલા રૂપિયા દાનમાં આપ્યા. દાતા પોતપોતાની ઓળખ છુપાવવા માંગે છે એટલે કે દલીલ થઈ હતી. ત્યારબાદ બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો. ચૂંટણી પંચ એસબીઆઈ પાસેથી જાણકારી મેળવે તેવું સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું છે અને 6 માર્ચ સુધી ચૂંટણી બોન્ડની જાણકારી આપે તેવું કડક શબ્દોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. તો 5 વર્ષ પહેલા ઇલેક્ટોરલ બોન્ડ આવ્યા હતા. કેન્દ્ર સરકારે 2 જાન્યુઆરી 2018ના રોજ બોન્ડ સ્કીમને નોટિફાઈ કરી હતી અને સ્કીમની જોગવાઈ મુજબ ઇલેક્ટોરલ બોન્ડને કોઈ પણ નાગરિક એકલા કે અન્ય કોઈની સાથે મળીને ખરીદી શકે છે. યોજનાને 2017માં પડકારવામાં આવી હતી, પરંતુ 2019માં તેની સુનાવણી શરૂ થઈ હતી. આ સમગ્ર મામલે મહત્વપૂર્ણ ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે અને ઇલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ઠેરવવામાં આવ્યા. એસબીઆઈ 3 અઠવાડિયામાં ચૂંટણી પંચને જાણકારી આપે તેવો આદેશ આપ્યો છે. તો ઇલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ઠેરવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે અને મતદાતાઓને જે કહેવામાં આવ્યું છે કે મતદાતાઓનો પણ હક છે કે જે પક્ષો છે તેને ક્યાંથી ફંડ મળે છે તે જાણવાનું. આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે રાહુલ મહેતા, જેઓ રાઇટ ટુ રિકોલ પાર્ટીના છે. રાહુલભાઈ, આપનું સ્વાગત છે. રાહુલભાઈ, જે મહત્વપૂર્ણ ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, ઇલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય કહેવામાં આવ્યું છે, આ ચુકાદો છે તે વિશે જરા જાણકારી આપશો. હા, આ ચુકાદાને હું આવકારું છું, સારો ચુકાદો છે. બસ દુઃખની વાત એટલી જ છે કે બહુ વર્ષો લાગી ગયા. ઇલેક્ટોરલ બોન્ડ પહેલા જ દિવસે દેખાતું હતું કે આ દેશ માટે ખૂબ હાનિકારક છે, કે કોઈ પણ મોટી પાર્ટી છે એ વિદેશીઓ પાસેથી ગમે ત્યાંથી પૈસા લઈ શકે અને એને નાગરિકોને માહિતી પણ નથી આપવાની. એટલે કદાચ જે પૈસા આપનાર છે એ ખોટો વ્યક્તિ હોય
અને કદાચ પાર્ટીને ખબર હોય ન ખબર હોય, ખબર હોય તો બહુ ખરાબ છે, પણ ન ખબર હોય અને પ્રજામાં આ માહિતી જાય કે ભાઈ આ પાર્ટીને આનાથી પૈસા આવ્યા છે, તો પ્રજામાં પણ જે કાર્યકરો છે એના વિશે માહિતી મૂકી શકે. એટલે આ જે ફંડ પાર્ટીઓને મળતા હતા અને એ માહિતી સંપૂર્ણપણે નાગરિકોથી કોન્ફિડેન્શિયલ રાખવામાં આવતી હતી, એ બહુ ખરાબ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. અને દુઃખ એટલી જ વાતનું છે કે આ વ્યવસ્થા આટલા વર્ષ સુધી ચાલુ રહી, પણ સુપ્રીમ કોર્ટે કમસે કમ આજે એના પર બ્રેક મારી છે. અને બીજી પણ એમણે ચુકાદો આપ્યો છે કે અત્યાર સુધીમાં જેટલા ઇલેક્ટ્રોલ બોન્ડ લીધા એની બધી માહિતી પબ્લિક કરવાની, એ વહેલી તકે પબ્લિક થાય, મારા ખ્યાલથી બને તો 8 માર્ચ પહેલા, કેમ કે 8 માર્ચે ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. આ ટેન્ટેટિવ ડેટ છે, હજુ ફિક્સ નથી, પણ 8 માર્ચે લગભગ ફોર્મ ભરવાનું, ચૂંટણીના ફોર્મ ભરવાનું. તો 8 માર્ચ પહેલા માહિતી ઇલેક્શન કમિશનના વેબસાઇટ પર આવી જાય તો ઘણું સારું. અને બહુ મોડો નિર્ણય સામે આવ્યો છે, અમલ વહેલો થવો કેટલો જરૂરી હતો? અરે બહુ જરૂરી હતો, આ પહેલે દિવસે જે દિવસે સ્કીમ નીકળી એ જ દિવસે આના પર સ્ટે ઓર્ડર મૂકવાની જરૂર હતી કે ભાઈ પોલિટિકલ પાર્ટી છે અને નાગરિકો પાસેથી વોટ લેવાના છે અને નાગરિકો ઉપર જ પાર્ટી ચાલવી જોઈએ. આમાં જે કંપનીઓને ડોનેશન આપવાની છૂટ છે એ પણ મારા મત પ્રમાણે ગેરવ્યાજબી છે, પણ કમસે કમ એ જે આપે છે એ જાહેર થાય છે એટલે વાંધો ઓછો છે. બીજું પણ એમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો જે બહુ ખરાબ હતો, કે અગાઉ નિયમ હતો કે કોઈ કંપની છે એને માની લો 1 કરોડનો પ્રોફિટ થયો તો એ 1 કરોડના પ્રોફિટમાંથી અમુક ટકા જ ડોનેશન આપી શકે. હવે એમાં નિયમ બદલી નાખ્યો કે કંપનીને પ્રોફિટ ન થયો હોય તો પણ એના પાસે ગમે તેટલા પૈસા આવ્યા, ગમે ત્યાંથી પૈસા આવ્યા, એ ગમે તેટલા પૈસા પોલિટિકલ પાર્ટીને આપી અને એટલું ટેક્સ માંથી બાદ લઈ શકે. એટલે આનાથી જે બ્લેક મની હતું એ કોઈ પણ કંપનીમાં જમા કરાવી દે વિદેશી કંપનીમાં અને પછી ભારત લાવે, એટલે હવે ભારતમાં એ પૈસા આવ્યા તો કોઈને ખબર ના પડે કે ભાઈ વિદેશથી આવ્યા છે, પણ વિદેશમાં આ બ્લેક મની હતું કે વ્હાઇટ મની ખબર ના પડે અને એ કંપની છે એ બારોબાર પોલિટિકલ પાર્ટીના ખાતામાં જમા કરાવી દઈ શકે. આ બંને જોગવાઈઓ ખોટી હતી અને હજુ કમસે કમ જે વધારે ખરાબ જોગવાઈ હતી ઇલેક્ટ્રોલ બોન્ડની એ નાબૂદ થઈ. હું એવી આશા રાખું છું કે બીજી જોગવાઈ છે કે પોલિટિકલ કંપની છે એ ગમે તેટલા પૈસા પોલિટિકલ પાર્ટીને આપી શકે અને પ્રોફિટ થયો હોય ન થયો હોય એ પણ રદ થશે, પણ ભવિષ્યમાં થશે એવી આશા રાખું. મારા મત પ્રમાણે આ માહિતી બને એટલી જલ્દી, બને તો 10-15 દિવસમાં જ ઇલેક્શન કમિશનના વેબસાઇટ ઉપર આવી જાય તો સારું, જેથી લોકોને ખબર પડે કે પાર્ટીઓને ક્યાંથી પૈસા આવતા હતા. આમાં ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે એક વાત કહું કે આ ઇલેક્ટ્રોલ બોન્ડ છે માત્ર મોટી પાર્ટી જ લઈ શકે, એટલે રિકોગ્નાઇઝ પાર્ટી, ટેકનિકલ ભાષામાં એને રિકોગ્નાઇઝ પાર્ટી કહીએ. અમારી પાર્ટી છે એ અનરિકોગ્નાઇઝ પાર્ટી છે, વી આર રજિસ્ટર્ડ બટ અનરિકોગ્નાઇઝ પાર્ટી. અમે ઇલેક્ટ્રોલ બોન્ડ લીધા પણ નથી અને અમે લેવાના પણ નથી. કદી પહેલે જ દિવસથી કીધું હતું કે આ બોન્ડ અમે લેવાના જ નથી અને એના પછી કાયદો આવ્યો કે માત્ર રિકોગ્નાઇઝ પાર્ટી જ લઈ શકે. એટલે અમે તો આના ઉપર પ્રચાર કર્યો હતો કે ભાઈ જેટલી પાર્ટીઓ ઇલેક્ટ્રોલ બોન્ડના રૂપથી પૈસા લીધા છે એના ઉપર 30% પેનલ્ટી નાખવામાં આવે, 30% વર્તા 18% વ્યાજ, કેમ કે આ જે ટેક્સ ચોરી જ છે. પણ છતાં એ થાય તો ન થાય, કમસે કમ માહિતી પ્રજાને મળે તો ઘણું સારું. જી શું લાગે છે રાહુલભાઈ, એનાથી ચૂંટણી પ્રક્રિયા કેટલી પારદર્શી થશે? એનાથી આમ તો જો ચૂંટણી પ્રક્રિયામાં તો ઘણું બધું અપારદર્શી અને ખોટું છે અને ઘણું બધું હેરેસમેન્ટ પણ છે. સામાન્ય વાત કરું કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે 4 નવેમ્બર 2024 અને ફોર્મ ભરવાની પહેલી તારીખ છે 4 એપ્રિલ 2024, એટલે 7 મહિના પહેલા માણસ ફોર્મ ભરી છે. જ્યારે અહીંયા માની લો કે વોટિંગ છે 30 એપ્રિલે, તો ફોર્મ ભરવાની, અથવા તો માની લો કે વોટિંગ છે 1 મે, તો ફોર્મ ભરવાની તારીખ હોય છે 2 એપ્રિલ, એટલે ખાલી 30 જ દિવસ. અને અમેરિકામાં ફોર્મ છે 1 પાનાનું, અહીંયા ફોર્મ છે 26 પાનાનું વત્તા એનએક્સ્ટ્રા કેટલા, અને એક ભૂલ થાય તો રિટર્નિંગ ઓફિસર એમ કહી શકે કે આખું ફોર્મ નવેસરથી ભરીને લાવો. એટલે અહીંયા ચૂંટણી પ્રક્રિયામાં ઘણો બધો મોટો પ્રોબ્લેમ છે. પણ એક મોટો જે પ્રોબ્લેમ હતો ઇલેક્ટ્રોલ બોન્ડનો, કે કરોડો નહીં અબજો રૂપિયા, જે આંકડો બોલાય છે કંઈક 8,000 કરોડ થી કોઈ કે જે 20,000 કરોડ, હવે સાચા આંકડા બહાર આવશે, એ આ બારોબાર વિદેશથી આવતા હતા અને કયા સ્ત્રોત પાસેથી આવતા હતા એ પણ ખબર નથી. એટલે એ આ એક કાયદો ગયો, એનાથી ચૂંટણી પ્રક્રિયા પહેલા કરતા થોડી ઓછી ખરાબ સારી થશે. ઓકે રાહુલભાઈ, મતદાતાઓ છે
તને સાચી માહિતી શું લાગે છે, આ નિર્ણયથી મળશે ખરી, એટલે કે જે નામ જાહેર કરવાની વાત છે ખરેખર નામ જાહેર થશે ખરા? હવે એ તો જોઈએ છે કે ચૂંટણી પંચ ખરેખર જાહેર કરે છે કે નહીં, કેમ કે આમાં આના હવે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો, પણ એ ચુકાદાનો જે વિગતવાર અમલ છે એ સુપ્રીમ અરે ઇલેક્શન કમિશન કરવાનો. હવે ઇલેક્શન આમાં સુસ્તી બતાવે અને ઢીલાસ બતાવે તો થશે શું કે જૂન જુલાઈ જુલાઈ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં માહિતી મળશે તો ત્યાં સુધીમાં તો લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ હશે. લોકસભાની ચૂંટણીની તારીખો બહાર નથી આવી, પણ જે અનુમાન છે અને એજ્યુકેટેડ અનુમાન, આ હવાબાજી નથી કીધું, એજ્યુકેટેડ અનુમાન છે કે ફોર્મ ભરવાની તારીખ 8 માર્ચ થી શરૂ થઈ જશે અને 25મી મે કે 27મી મે કે 23મી મે ની આસપાસ પરિણામો આવી જશે. તો આ જે ચૂંટણી પંચ છે એ ધારે તો અઠવાડિયાની અંદર બધી જ માહિતી ઇન્ટરનેટ પર વિગતવાર મૂકી શકે છે કે ઇલેક્ટ્રોલ બોન્ડનો નંબર કયા ખાતામાંથી આવ્યા, એ ખાતાના માલિક કોણ છે, એ કંપની કોણ છે, એ કંપનીના માલિકો કોણ છે, એ કંપનીઓને પણ સમન્સ મોકલાવીને માહિતી મેળવી શકે કે ભાઈ તમે આ પૈસા ક્યાંથી લાવ્યા વગેરે. તો એ ચૂંટણી પંચ આમાં જો ધારે તો અઠવાડિયા 15 દિવસમાં બધી જ માહિતી વેબસાઇટ ઉપર મૂકી શકે છે, પણ જો એ ઢીલાસ બતાવે તો પછી એ ધારે એટલું મોડું કરી શકે. જી, કોઈ ભી મતદાન પ્રક્રિયામાં મતદાતાઓ છે તે સર્વોપરી હોય છે, મતદાતાઓને જાગૃત રહેવું કેટલું જરૂરી છે? કારણ કે આપે પણ જણાવ્યું અને આપણે જોયું કે ઘણા લાંબા સમયથી આ કેસ ચાલતો હતો અને એક મહત્વપૂર્ણ નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે અને એમાં સીજેઆઈ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે મતદાતાઓને જાણવાનો અધિકાર છે કે પક્ષને ક્યાંથી કેટલા રૂપિયા મળે છે. તો મતદાતા આ બાબતે એટલું જાણકાર છે ખરો? ભાઈ આમાં પ્રજાની નિષ્ક્રિયતા એ તો બહુ મોટો પ્રશ્ન છે ભારતમાં, એટલે આખી દુનિયામાં, પણ ભારતના નાગરિકો થોડા વધારે નિષ્ક્રિય છે કમ્પેર્ડ ટુ અમેરિકાના નાગરિકો, અને એના કારણ વ્યવસ્થા છે. હું એવું નથી કહેતો નાગરિકોની માનસિકતા ખરાબ છે, વ્યવસ્થા છે. એક દાખલો આપું, ટેક્સાસમાં 30 પદાધિકારીઓ ચૂંટાઈને આવે છે, બહુ લાંબુ લિસ્ટ છે. રાષ્ટ્રપતિ ચૂંટાય છે, ઉપરાષ્ટ્રપતિ ચૂંટાય છે, પછી ત્યાં રાજ્યસભાના સાંસદો પણ પ્રજા સીધી ચૂંટે છે, લોકસભાની ત્યાં દર 2 વર્ષે ચૂંટણી આવે, વિધાનસભાની દર 2 વર્ષે ચૂંટણી આવે છે, ગવર્નર સીધા ચૂંટે છે. ટેક્સાસમાં તમામ ન્યાયાધીશો મેજિસ્ટ્રેટ થી લઈને ટેક્સાસ હાઈકોર્ટના ચીફ જજ બધા ચૂંટાય છે. પછી ત્યાં સરકારી વકીલો ચૂંટાયેલા છે, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન બોર્ડના જે ચેરમેન છે એ ચૂંટાયેલા છે. એટલે ત્યાં 2 વર્ષે લગભગ 30 ચૂંટણીઓ થાય છે અને એને કારણે સતત નાગરિકો જાગૃત હોય છે. વધતા ત્યાં જ્યુરી પ્રથા છે, પછી રેફરન્ડમ છે, રાઇટ ટુ રિકોલ છે. અહીંયા ભારતમાં શું છે કે 5 વર્ષે માત્ર 2 ચૂંટણી આવે છે અને પછી કોર્પોરેશનની ત્રીજી ચૂંટણી, પણ કોર્પોરેશનમાં તો અત્યંત સ્થાનિક અને ક્ષુલ્લક મુદ્દા હોય છે, એટલે એમાં બહુ મોટું કામ ન થઈ શકે. એટલે મતદારોની જે નિષ્ક્રિયતા છે એ બહુ જ નુકસાન કરી રહી છે ભારતને બધી રીતે. દાખલા તરીકે ઇલેક્ટ્રોલ બોન્ડનો કાયદો આવ્યો ત્યારે અમે ટ્વિટર કેમ્પેન શરૂ કર્યો કે ભાઈ ના પ્રધાનમંત્રીને, એટલે નોટ સ્પેસિફિકલી નરેન્દ્ર મોદીને, પણ પીએમઓ ઇન્ડિયા, અમે કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કરવા માંગતા, અંતે વ્યક્તિ જ હોય છે, પણ જે પીએમઓ ઇન્ડિયાને ટ્વીટ મોકલાવો કે તાત્કાલિક આ સ્કીમ બંધ કરે, અને સુપ્રીમ કોર્ટને પણ ટ્વીટ મોકલાવો કે તાત્કાલિક આના ઉપર સ્ટે ઓર્ડર આપો. તો કેટલા જણાએ ટ્વીટ મોકલી, આખા ભારતમાં ખાલી હાર્ડલી કહીશું 500 થી 700. એટલે એ જે નિષ્ક્રિયતા છે એ બહુ નુકસાન પહોંચાડી રહી છે અને દિવસે દિવસે નુકસાન વધતું જાય છે. જે ઈવીએમના કાળા કાચની વાત કરું તો કાળા કાચના મુદ્દાને પણ પબ્લિક સામે લાવતા બિલકુલ મને 4 વર્ષ લાગ્યા, 5 વર્ષ લાગ્યા, જી 5 વર્ષ લિટરલ, અને હજુ પણ એ 1% લોકો સુધી જ અમે પહોંચાડી શક્યા. એટલે હું નાગરિકોને વિનંતી કરીશ કે જો આ નિષ્ક્રિયતા ચાલુ રહેશે તો ભારતની દશા છે એ પાકિસ્તાન કરતા પણ વધારે ખરાબ. જી, આભાર રાહુલભાઈ જોડાવા માટે અને આ સમગ્ર નિર્ણય મામલે માહિતી આપવા માટે. તો મતદાતાઓને જે અધિકાર આપવામાં આવ્યો છે ખરેખર ચૂંટણી આ નિર્ણયથી પારદર્શી થાય તેવી આશા રાખીશું. આ સાથે સમાચારોમાં આગળ વધીએ.